વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પટોહે ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સર્વને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. આપણે ધોરણ 11 કોમર્સ વિષય એસપીસીસી અને એમાં બીજા વિભાગમાં વિજ્ઞાપન પત્ર છે છઠ્ઠું યુનિટ એની શરૂઆત કરીએ છીએ. તો હવે આપણે સૌપ્રથમ પ્રસ્તાવના છે એનો અભ્યાસ કરીએ. ધંધાનું ચાલક બળ એ મૂડી છે. હવે કોઈ પણ ધંધા છે તો એમાં શરૂઆતથી અંત સુધી મૂડી છે એની આવશ્યકતા વધારે રહે છે. એટલે કે મૂડી છે ખૂબ જ જરૂરી છે. દરેક ધંધામાં ચાલક બળ એટલે કે ધંધો ચાલે છે તો એમાં કયું? તો કે ચાલક બળ છે મૂડી છે, કારણ કે મૂડીની ખૂબ જ જરૂરિયાત હોય છે. કંપનીનું કાર્યક્ષેત્ર વિશાળ પ્રમાણમાં હોવાને કારણે તેને વિશાળ મૂડી ભંડોળની જરૂર પડે છે. હવે જોઈએ કે કંપનીનું કાર્યક્ષેત્ર કેવું છે. ખૂબ જ જરૂરી છે, એટલે કે વિશાળ પ્રમાણમાં છે જોઈએ છીએ. એટલે કે વિશાળ પ્રમાણમાં ચાલે છે, કારણ કે કાર્યક્ષેત્ર છે એનો ક્રમશઃ જોઈએ તો સમયાંતરે એનો વ્યાપ છે, એનો વિસ્તાર છે, ક્રમશઃ વધતો જાય છે. એટલે મૂડી છે તો એનું પણ પ્રમાણ છે વધારે ને વધારે જોઈએ છે. એટલે કે મૂડી છે એની પણ જરૂરિયાત વધારે રહે છે. કંપનીની જ્યારે સ્થાપના થાય છે ત્યારે તેની પાસે પોતાની મૂડી હોતી નથી. હવે કંપની છે એની સ્થાપના થાય તો પોતાની મૂડી તો હોતી નથી, કારણ કે કંપની છે શું કરે કે જાહેર જનતા પાસેથી ઓછીની મૂડી લઈ, એટલે કે શેર મૂડી લઈ અને પછી ધંધો શરૂ કરે છે. બદલામાં શેર હોલ્ડરો છે એને શેર સર્ટિફિકેટ આપે છે, ડિવિડન્ડ આપે છે. આ રીતે ટૂંકમાં કહેવાય ને કે મૂડી છે એ એકઠી કરી અને પોતે ધંધો છે તો એનું સંચાલન કરે છે. જાહેર કંપની આ મૂડી જાહેર જનતા પાસેથી શેર અથવા તો અન્ય જામીનગીરીઓ દ્વારા એકઠી કરે છે. હવે જે જાહેર કંપની છે એ શું કરે, શેર બહાર પાડે અને એ દ્વારા શું કરે છે, મૂડી એકઠી કરે છે. માનો કે ઇક્વિટી શેર હોય, પ્રેફરન્સ શેર હોય છે તો એ રીતે મૂડી છે એ એકઠી કરતા હોય છે. આમ જાહેર જનતાની વાત કરીએ તો એ આવી કંપનીમાં મૂડી રોકાણ કરતા પહેલા એક તો કાળજીપૂર્વકની તપાસ કરે છે. તો જાહેર જનતા છે એ મૂડી રોકાણ કરે છે પણ એ શું કરે છે, સૌપ્રથમ કે કાળજીપૂર્વકની તપાસ કરતા હોય છે. એટલે કે માનો કે કોઈ પણ કંપની હોય છે તો એમાં કોઈ પણ રોકાણકારો છે તો એ પહેલા તપાસ કરશે, કાળજીપૂર્વક તપાસ કરશે. જાહેર જનતા છે તો એમાં બધા પણ જે કોઈ પણ રોકાણ કરે તો એ પહેલા વિચારશે કે કઈ કંપનીમાં રોકાણ કરવું છે અને કેટલું રોકાણ કરવું છે, કેટલું વળતર મળી શકે છે, કંપનીનો નફો કેટલો છે. આવા બધા કારણો છે એની તપાસ કરી અને પછી શું કરશે, રોકાણ કરશે. એટલે કે જાહેર જનતાએ શું કરે, તો કાળજીપૂર્વકની તપાસ કરે અને પછી રોકાણ કરે છે. અને જ્યાં સુધી પૂરતો સંતોષ ન મળે અથવા તો જરૂરી માહિતી ન મળે ત્યાં સુધી રોકાણકાર છે કંપનીમાં રોકાણ કરતા નથી. હવે જોઈએ કે રોકાણકારો છે એ માહિતી બધી મેળવવા માટે પ્રયત્ન કરશે પણ જો એને પૂરી માહિતી ન મળે તો ત્યાં સુધી એ રોકાણ કરશે નહીં. એટલે કે પૂરતો સંતોષ મળે, પૂરતી માહિતી મળે પછી જ રોકાણ કરશે, એ સિવાય રોકાણ કરશે નહીં. જાહેર જનતાને અને રોકાણકારને કંપની વિશે યોગ્ય માહિતી મળી રહે તે માટે કંપની એક દસ્તાવેજ બહાર પાડે. હવે જોઈએ કે જે જાહેર જનતા છે એ અને રોકાણકાર એને કંપની વિશે બધી માહિતી. હવે માનો કે જાહેર જનતા છે તો દરેક વ્યક્તિ કે કંપની પાસે પૂછપરછ કંઈ કરવી હોય કે કાંઈ પણ માહિતી મેળવવી હોય તો વ્યક્તિગત તો જઈ ન શકે, કારણ કે એટલા બધા છે તો કંપનીએ દરેક વ્યક્તિને જ્યારે એને મળે ત્યારે ટૂંકમાં કહેવાય કે જવાબ ન આપી શકે અથવા તો પૂરતી માહિતી ન આપી શકે. પણ એને આપવી તો ફરજિયાત છે તો એ માટે થઈએ કે જાહેર જનતાને પૂરતી માહિતી મળી રહે, કંપની છે તો એની માહિતી પહોંચી પડશે. તો એ માટે થઈ અને કંપની શું કરે છે કે એક દસ્તાવેજ બહાર પાડે છે કે જાહેર જનતા માટે થઈ અને એક દસ્તાવેજ બહાર પાડે કે જે જાહેર જનતા છે તો એ કંપની વિશેની જે કોઈ માહિતી છે એમાંથી મેળવી શકે છે. તો એને આપણે શું કહીએ, વિજ્ઞાપન પત્ર કહીએ છીએ. રોકાણકાર છે વિશે યોગ્ય માહિતી મળી રહે તે માટે કંપની એક દસ્તાવેજ બહાર પાડે છે, એને શું કહેવાય છે, વિજ્ઞાપન પત્ર અથવા તો પ્રોસ્પેક્ટસ છે તો એ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે જે માહિતી છે રોકાણકારોને કે કોઈ પણ વ્યક્તિ, કોઈ ગ્રાહક પક્ષકાર હોય, જાહેર જનતા છે તો દરેકને માહિતી મળી રહે એ માટે થઈને જે દસ્તાવેજ બહાર પાડે છે એને આપણે વિજ્ઞાપન પત્ર છે કહીએ છીએ અથવા તો એને ઇંગ્લિશમાં જોઈએ તો આપણે પ્રોસ્પેક્ટસ કહીએ. આમ બીજી રીતે કહી શકાય કે જાહેર કંપની છે એ દ્વારા જનતાને શેર અથવા તો ડિબેન્ચર ખરીદવા માટે જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે તેને વિજ્ઞાપન પત્ર કહેવાય છે. હવે જોઈએ કે જાહેર જનતા છે તો એને શેર અથવા તો ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ તો આપે છે, કારણ કે કંપની છે એને આમંત્રણ આપે છે, પછી વધારાની અરજી હોય તો એ પરત કરે અથવા તો નામંજૂર કરે છે. અને જેટલા શેર બહાર પાડ્યા હોય અથવા તો જેટલી બીજી કોઈ જામીનગીરી હોય છે, જેટલા ડિબેન્ચર છે તો એ બધું છે એ શું કરે છે કે કંપની પોતાની
પાસે રાખે છે અને બદલામાં એને શેર સર્ટિફિકેટ છે એ આપે છે અને એ બધા છે એ શેર હોલ્ડર બને છે. તો એ ખરીદવા માટે આ જે દસ્તાવેજ છે એટલે કે જે વિજ્ઞાપન પત્ર દસ્તાવેજ છે એ દ્વારા એને આમંત્રણ આપવામાં આવતું હોય છે. હવે જોઈએ પછીનું વિજ્ઞાપન પત્ર છે તો એનો અર્થ અને વ્યાખ્યાનો આપણે અભ્યાસ કરવાનો છે એમાં જોઈએ. સાદી ભાષામાં વિજ્ઞાપન એટલે જાહેરાત. હવે જોઈએ કે વિજ્ઞાપન એટલે શું થાય. સાદી ભાષામાં કહીએ કે જે વિજ્ઞાપન પત્ર આખું છે ને એટલે કે ખાલી આપણે જોઈએ કે વિજ્ઞાપન પત્ર છે એમાં વિજ્ઞાપન એટલે શું થાય. વિજ્ઞાપન નો મીનિંગ જાહેરાત થાય છે એટલે કે જાહેરાત કે જેની કરીને જાહેર જનતાને બધી માહિતી મળે એડવર્ટાઇઝમેન્ટ કરે. તો વિજ્ઞાપન નો અર્થ શું થશે જાહેરાત. કે વિજ્ઞાપન પત્ર એમાં જોઈએ કે સાદી ભાષામાં ખાલી વિજ્ઞાપન એટલે જાહેરાત. જાહેર કંપની શેર મૂડી કે ડિબેન્ચર અન્ય જામીનગીરીઓ દ્વારા નાણાં એકઠા કરવા માટે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે છે તેને શું કહેવાય છે વિજ્ઞાપન પત્ર કહેવાય છે. એટલે કે જે જાહેર કંપની પોતાની શેર મૂડી અથવા તો ડિબેન્ચર છે એ અથવા તો બીજી કોઈ જામીનગીરી હોય માનો કે બોન્ડ પણ હોઈ શકે તો એ ખરીદવા માટે નાણાં છે એ એકઠા કરે છે. તો એ નાણાં એકઠા કરવા માટે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે છે એને આપણે શું કહીએ છીએ વિજ્ઞાપન પત્ર કહીએ છીએ. કે કોઈ પણ શેર છે ડિબેન્ચર છે કે બીજી અન્ય કોઈ પણ જામીનગીરી છે તો એ ખરીદવા માટે છે અને જાહેર જનતાને આમંત્રણ આપે છે અને બદલામાં શું કરે છે કંપની નાણાં એકઠા કરે છે એટલે કે જાહેરાત કરે છે અને પછી એ દ્વારા નાણાં એકઠા કરે છે અને એ જે આપણું જે પત્ર છે એને આપણે શું કહી શકીએ એ દસ્તાવેજને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે. હવે વ્યાખ્યા જોઈએ કે સાદી ભાષામાં જોઈએ તો આવો આપણે અર્થ કીધો હવે એની પ્રોપર વ્યાખ્યા શું છે એમ. તો એ વ્યાખ્યા છે આપણે કીધું કે કંપની છે દ્વારા જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર અથવા તો અન્ય કાં તો શેર પણ હોઈ શકે ડિબેન્ચર હોઈ શકે અથવા તો અન્ય એટલે કે બીજી કોઈ પણ જામીનગીરી માનો કે બોન્ડ પણ હોઈ શકે તો એ જામીનગીરીઓ છે બધી એ ખરીદવાની દરખાસ્ત કરવા અંગે આમંત્રણ. હવે એ ખરીદવાની એટલે કે કોઈ ફરજિયાત પણ નથી શું છે ખાલી દરખાસ્ત છે એટલે કે જેની ઈચ્છા હોય એ શેર કે ડિબેન્ચર કે બોન્ડ ખરીદી શકે એમાં રોકાણ કરી શકે છે પણ ફરજિયાત પણ નથી એટલે કે દરખાસ્ત કરવા અંગે આમંત્રણ એટલે કે એ શું કહે છે બધાને આમંત્રણ આપે છે અથવા તો આમંત્રણ પાઠવે છે. આપતો કોઈ પણ દસ્તાવેજ કે જે વિજ્ઞાપન પત્ર તરીકે રજૂ થયો હોય કે બહાર પાડ્યો હોય તો એ છે શું છે વિજ્ઞાપન પત્ર છે. આમ કંપની દ્વારા જે કોઈ પણ શેર ડિબેન્ચર બોન્ડ હોય તેવી કોઈ પણ જામીનગીરી ખરીદવા માટે થઈને જે દરખાસ્ત અથવા એ દરખાસ્ત કરવા અંગે જે આમંત્રણ પાઠવતો છે દસ્તાવેજ છે તો એને આપણે શું કહીએ છીએ વિજ્ઞાપન પત્ર કહીએ છીએ. જેમાં નોટિસ પરિપત્ર જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. હવે જોઈએ કે વિજ્ઞાપન પત્રમાં કાં તો નોટિસ પણ આવી શકે જાહેરાત પણ આવી શકે પરિપત્ર પણ આવી શકે અને અન્ય કોઈ પણ પ્રકારના દસ્તાવેજ હોય તો એનો પણ એમાં સમાવેશ થઈ શકે છે. આમ જાહેર જનતાને કંપનીના શેર અથવા તો ડિબેન્ચર હવે જાહેર જનતા હોય તો એમાં શું હોય કે કંપનીના શેર અથવા તો ડિબેન્ચર આપણે કીધું કે શેર ડિબેન્ચર અથવા તો અન્ય કોઈ પણ એમાં બોન્ડ પણ હોઈ શકે તો આ ખરીદવા માટે થઈ અને આમંત્રણ આપે છે અથવા તો પાઠવે છે. તો ખરીદવા માટે આકર્ષવા માટે કંપનીની સ્થાપના પછી તેના સ્થાપકો હવે કંપની છે તેમાં માનો કે ધંધો શરૂ કરે નોંધણી છે એનું પ્રમાણપત્ર છે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર તો આ બધા રીતે આ બધું કોણ કરે કંપનીના સ્થાપકો કરે. તો કંપનીના સ્થાપકોએ બહાર પાડેલ આમંત્રણને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે. તેમાં એક રેડ હેરિંગ કીધું છે કે જે પ્રોસ્પેક્ટસ છે એ બે હોય છે એક સેલ્ફ હોય છે તો સેલ્ફ પ્રોસ્પેક્ટસ છે એનો પણ સમાવેશ થાય છે એટલે કે બંને વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવતા હોય છે. ઉપરની વિગતો પરથી વિજ્ઞાપન પત્રના લક્ષણો છે એ તારવી શકાય એટલે કે આપણે જે અર્થ આપ્યો એની પરથી આપણે એના લક્ષણો છે એ તારવી શકીએ. એમાં પહેલું લક્ષણ કે વિજ્ઞાપન પત્ર એ કંપનીએ બહાર પાડેલ જાહેર દસ્તાવેજ છે કારણ કે એ શું છે કંપની બહાર પાડે છે. એક તો વિજ્ઞાપન પત્ર કંપની છે એ બહાર પાડે છે અને સાથે સાથે આપણે કીધું કે જે જાહેર જનતા છે તો એને તેના શેર કે ડિબેન્ચર બોન્ડ ખરીદવા માટે થઈને દરખાસ્ત કરે છે તો
જોઈએ. કંપની બહાર પાડે અને કોણ જાહેર જનતા છે એ માટે બહાર પાડે, એટલે કે ઓ જાહેર દસ્તાવેજ થયો કે પણ આ વિજ્ઞાપન પત્ર એ કંપનીએ બહાર પાડેલ જાહેર દસ્તાવેજ છે. વળી વિજ્ઞાપન પત્રમાંથી કોઈ જાહેર જનતાને માહિતી જોતી હોય તો એ મેળવી પણ શકે છે. બીજું જોઈએ, આના દ્વારા જાહેર જનતાને જમીનગીરી ખરીદવા કે ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે. હવે જોઈએ કે જાહેર જનતાને કેમ જાહેર દસ્તાવેજ આપવાની, જાહેર જનતા હોય કોઈ જમીનગીરી ખરીદવી હોય અથવા તો ભરણું આપવું હોય તો એ માટે શું કરે છે, આમંત્રણ પાઠવે છે. એટલે કે શેર છે, ડિબેન્ચર છે કે કોઈ પણ અન્ય જામીનગીરી છે તો એ માટે થઈ, અને જે જાહેર જનતા છે એને શું કરે છે, દરખાસ્ત કરે છે અને એ અંગે આમંત્રણ આપે છે. એટલે કે એવો દસ્તાવેજ છે. હવે જોઈએ આગળ ત્રીજું કે વિજ્ઞાપન પત્ર નોટિસ, પરિપત્ર કે જાહેર ખબર સ્વરૂપનું હોય છે. હવે જોઈએ કે વિજ્ઞાપન પત્ર છે એ કેવું કે એક તો નોટિસ સ્વરૂપે આપવામાં આવે, ઘણી વખત પરિપત્ર છે તો એ દ્વારા, અને જાહેર ખબર હોય એટલે કે આ એક જાતની જાહેરાત છે ને. આપણે જોયું કે વિજ્ઞાપન નોટિસ શું થાય, જાહેરાત છે એ થાય છે, એટલે કે જાહેર ખબર સ્વરૂપનું પણ હોઈ શકે કે જેથી કરીને જાહેર જનતાને બધી માહિતી મળી શકે. ચોથું, વિજ્ઞાપન પત્ર લેખિત હોવું જોઈએ. હવે આ ખાસ ચોથું છે એમાં કીધું કે લેખિત સ્વરૂપનું હોવું જોઈએ, એટલે કે મૌખિક સ્વરૂપની છે ટૂંકમાં, એમાં કેવું કે બહુ આમ સચોટતા નથી જણાવતી અથવા તો એનો કોઈ પુરાવો છે રજૂ નથી કરી શકાતો, પણ લેખિત સ્વરૂપ છે વિજ્ઞાપન પત્ર હોય તો એ ભવિષ્યમાં પણ પુરાવા તરીકે રજૂ કરી શકાય છે અને દરેકને એની નકલ છે એ પહોંચાડી શકાય છે. અને આ ટૂંકમાં કહેવાય ને કે ફરજિયાતપણે એનું લક્ષણ છે કે લેખિત સ્વરૂપનું હોવું જોઈએ. તો આ હતા એના જે અર્થ અને વ્યાખ્યા બંને. હવે આપણે વિજ્ઞાપન પત્રનું મહત્વ છે એનો અભ્યાસ કરીએ. વિજ્ઞાપન પત્ર એ રોકાણ કરનાર જાહેર જનતા માટે મહત્વનો દસ્તાવેજ છે. હવે વિજ્ઞાપન પત્ર છે એમાં આધારે શું છે કે રોકાણકાર માટે મહત્વનો દસ્તાવેજ છે. એનું કારણ શું છે, વિજ્ઞાપન પત્ર છે તો વિજ્ઞાપન એટલે કે જાહેરાત કરી શકાય, એ દ્વારા કંપની શું કરશે, નાણાં એકઠા કરશે. પણ ક્યારે, જ્યારે રોકાણકારો છે એમાં રોકાણ કરે ત્યારે નાણાં એકઠા કરી શકે ને, એટલે કે વિજ્ઞાપન પત્ર બહાર પાડે જેથી કરીને જાહેર જનતા વિજ્ઞાપન પત્રમાંથી પોતાને જેટલી માહિતી જરૂરી હોય એટલી મેળવી પણ શકે અને પછી એ નિર્ણય લઈ શકે કે રોકાણ છે એ કરવું કે નહીં. રોકાણ કરવું કે નહીં એ નિર્ણય કોના, રોકાણકારોના હાથમાં છે. જો કંપની સારો સપોર્ટ જ કરતી હોય અને ટૂંકમાં કહેવાય ને કે કંપનીનો નફો છે એટલો બધો વધારે થાય, એની કામગીરી છે, કાર્યક્ષમતા છે તો એ બહુ ઘટતો હોય તો એ રોકાણકાર છે એ બહુ રોકાણ કરશે નહીં. અને રોકાણ છે એમાં પણ વધારે છે, ઓછું છે, કેટલું રોકાણ કરવું તો એ બધું એ નિર્ણય લે છે એના પરથી, વિજ્ઞાપનમાંથી. હવે જો કંપની છે સારું એવું ડિવિડન્ડ આપતી હોય, સારા એવા શેર છે એનું પ્રમાણ પણ એનું જરૂર છે વધારે હોય છે અને એનો નફો છે, એનું જે ટૂંકમાં કહેવાય ને કે કાર્યક્ષમતા છે એ પણ વધારે હોય તો એ રોકાણકાર છે એની ઉપર આધાર રાખે કે નિર્ણય છે એ કરે વધારે રોકાણ કરવું કે નહીં. તો આ રીતે રોકાણકારો માટે એક મહત્વનો દસ્તાવેજ છે. આ વિજ્ઞાપન પત્ર એ રોકાણ કરનાર જાહેર જનતા માટે મહત્વનો દસ્તાવેજ છે કારણ કે આ દસ્તાવેજના આધારે રોકાણકાર કંપનીમાં રોકાણ કરવાનો નિર્ણય લે છે. એટલે કે એ ઉપરથી માહિતી બધી હોય એની પાસે અને એને આધારે નિર્ણય રોકાણ કરવું કે નહીં એ લઈ શકે છે. એટલા માટે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ માહિતી સાચી અને વાસ્તવિક હોવી જોઈએ. એટલા માટે જે વિજ્ઞાપન પત્રમાં માહિતી બધી દર્શાવવાની હોય એ કેવી સચોટ હોવી જોઈએ, સાચી હોવી જોઈએ અને વાસ્તવિક પણ હોવી જોઈએ. કારણ કે વિજ્ઞાપન પત્ર કેવું એ કંપનીનો આમ તો જોઈએ તો દસ્તાવેજ છે કે આવેદન પત્ર, નિયમન પત્ર અને વિજ્ઞાપન પત્ર. તો ત્રણેય દસ્તાવેજ કેવા મહત્વના છે અને ત્રણેયમાં પણ માહિતી કેવી સાચી અને સચોટ છે અથવા તો વાસ્તવિક હોવી જોઈએ કે જે કંપનીનું સાચું જે ચિત્ર છે રજૂ કરી શકે. વિજ્ઞાપન પત્ર એ કંપનીનો જાહેર જનતા સાથેનો વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો મહત્વનો દસ્તાવેજ છે. હવે જોઈએ કે વિજ્ઞાપન પત્ર શું છે કે જે જાહેર જનતા માટે એક વિશ્વસનીય વર્તાવ, માનો કે કોઈ પણ વિજ્ઞાપન પત્ર છે એ કંપની બહાર પાડે છે તો એને આધારે જે એ જાહેરાત કરે છે નાણાં એકઠા કરશે પણ એને આધારે રોકાણ કરવાનો નિર્ણય લેશે કે રોકાણ કરવું કે નહીં અને કેટલું. તો આ સાથે સાથે મહત્વનો બાબત છે એ આપણે જોઈએ કે જાહેર જનતા બધી છે આની સાથે સંકળાયેલ છે તો આમાં જે માહિતી સાચી હોય છે આનું જે સાચું ચિત્ર છે રજૂ કરે તો જાહેર જનતા છે એ ઉપર વિશ્વાસ મૂકે ને, એટલે કે એ વિશ્વાસ મૂકી આવે ઉપર પછી રોકાણકર્તાઓ છે રોકાણકર્તા હોય છે. તો એ કેવું તો કે એક વિશ્વસનીય વર્તાવ એમાં રજૂ થાય છે. આ વિજ્ઞાપન પત્રનું મહત્વ
હવે જોઈએ કે વિજ્ઞાપન પત્ર છે તો એનું મહત્વ છે આપણને આપેલું છે. વિજ્ઞાપન પત્રમાં કંપનીનું નામ, શેર મૂડીનો પ્રકાર, કંપનીનું કાર્યક્ષેત્ર, ભાવિ યોજનાઓ વિશે વિગતો આપવામાં આવે છે. હવે જોઈએ કે વિજ્ઞાપન પત્રમાં શું હોય, એક તો કંપનીનું નામ હોય છે, શેર મૂડી કેટલી છે, કયો પ્રકાર છે. માનો કે પ્રકારમાં જોઈએ તો આપણે ઇક્વિટી શેર હોય, પ્રેફરન્સ શેર હોય, તો આમાંથી કંપનીએ કઈ મૂડી બહાર પાડી છે, તો એ કઈ શેર મૂડી છે એનો પ્રકાર છે એમાં દર્શાવવું પડે. કંપનીનું કાર્યક્ષેત્ર કેટલું છે, કેટલું કાર્ય કંપનીએ કરવાનું છે. પછી ભાવિ યોજના એટલે કે ભવિષ્યમાં અલગ અલગ બધી યોજનાઓ છે, કઈ કઈ છે, તો આની પણ વિગતો આપવામાં આવે છે. પછી બીજું જોઈએ, કંપનીના મુખ્ય અધિકારીઓ કે માહિતી આપવામાં આવે છે. એટલે કે કંપનીમાં મુખ્ય અધિકારીઓ કયા કયા છે, મેનેજિંગ ડિરેક્ટર છે, ડિરેક્ટર છે, સંચાલક મંડળ છે, બધા અધિકારીઓ છે, એ વિશે માહિતી છે એમાં હોય છે વિજ્ઞાપન પત્રમાં. ત્રીજું જોઈએ કે આ દસ્તાવેજનો ઉદ્દેશ્ય જાહેર જનતાને પૂરતી માહિતી આપવાનો છે, તેમાં ખોટી રજૂઆત કે ગેરરીતે દોરનારી માહિતી ન આપવી જોઈએ. એટલે કે આમાં મુખ્ય ઉદ્દેશ્ય શું કે જાહેર જનતાને પૂરતી માહિતી આપવાની, કારણ કે જાહેર જનતા કોની ઉપર આધાર રાખે છે, વિજ્ઞાપન પત્ર ઉપર. એટલે એમાં કોઈ ગેરરીતિ આચરે, કોઈ ખોટી ગેરમાર્ગે દોરનારી માહિતી હોવી જોઈએ નહીં, કારણ કે તેનાથી કંપની પર વિશ્વાસ રાખનારા રોકાણકારોને વિશ્વાસઘાત થાય છે. એટલે એના લીધે શું થાય કે કંપની ઉપર જે રોકાણકારો વિશ્વાસ રાખે છે એનો વિશ્વાસઘાત થાય છે, કારણ કે ખોટી માહિતી હોય એટલે કે બધા એમાં ગેરમાર્ગે દોરાવે, એટલે એ છે શું કે વિશ્વાસઘાત, પછી ફરીથી કંપની પર કોઈ વિશ્વાસ કરે નહીં. કંપનીમાં વિજ્ઞાપન પત્રમાં ખોટા એટલે કે ગેરમાર્ગે દોરનારા એવા કોઈ નિવેદનો છે, એવા કોઈ રજૂઆત છે, એવા કોઈ મુદ્દા છે, એ બધું હોવું જોઈએ નહીં. એટલે કે કેવું, તો કે સાચા રસ્તે દોરનારા છે હોવા જોઈએ. વિજ્ઞાપન પત્ર છે, હવે એવા કોઈ નિવેદનો કદાચ થતા પણ હોય તો એને રોકવા જોઈએ અને એ વિશે માહિતી છે એ આપવી જોઈએ. એટલે કે થતા નિવેદનો છે એ કોઈ ગેરમાર્ગે થતા હોય તો એને રોકવા વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. પછી ચોથું જોઈએ કે આવી ખોટી ગેરરીતિ અથવા તો ગેરરસ્તે દોરનારી રજૂઆત હોય, ઘણી વખત કોઈ ગેરરસ્તે દોરનારી રજૂઆત હોય તો એ માહિતી આપનાર અધિકારીઓ જવાબદાર કરે છે, કારણ કે એ બધી માહિતી કોણે આપી હોય, જે અધિકારીએ આપી હોય એ અધિકારીઓ બધા જવાબદાર કરે છે. વિજ્ઞાપન પત્રમાં કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિ રજૂઆત રોકાણકારોને વાસ્તવિકતાનો ખ્યાલ આપે છે. હવે જોઈએ કે વિજ્ઞાપન પત્રમાં એક તો સાચી નાણાકીય પરિસ્થિતિની રજૂઆત થવી જોઈએ, કારણ કે એમાં જે નાણાકીય પરિસ્થિતિ સાચી દર્શાવે તો જાહેર જનતા એમાં વ્યવસ્થિત રોકાણ કરશે, તો એની રોકાણકારોને વાસ્તવિકતાનો ખ્યાલ આપે છે, કારણ કે જેટલું એમાં દર્શાવેલું એ રોકાણકારો બધું સમજશે. પછી જોઈએ કંપનીના પ્રોજેક્ટ કે સંભવિત જોખમો કે રજૂઆત કરવામાં, કંપનીમાં જે કોઈ પ્રોજેક્ટ હોય, સંભવિત જોખમો પણ, માનો કે કંપની છે, કોઈ પણ ધંધા છે તો એમાં જોખમ તો રહેલા જ છે, તો એ કોણ ઉઠાવે છે, માલિકો ઉઠાવે છે, તો આ જે પ્રોજેક્ટ છે અથવા તો એના સંભવિત જોખમ હોય છે તો દરેક અંગે માહિતી આપવી જોઈએ અથવા રજૂઆત હોય છે એમાં. પરિણામે રોકાણકાર છે એ શું કરે, યોગ્ય નિર્ણય લઈ શકે. એટલે કે આટલી જે બધી પ્રોજેક્ટ છે એની બાબત હોય અને જોખમ હોય છે એ પણ રહેલા હોય છે, આંતરિક પણ હોય બાહ્ય પણ હોય છે, તો એ બધા રોકાણકારો છે એ આધારે નિર્ણય લેતા હોય છે કે રોકાણ કરવું કે નહીં. આમ વિજ્ઞાપન પત્ર એ અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ. એ કેવું હોવો જોઈએ, અરીસા જેવો કે જે આમ કહેવાય ને કે સાચું પ્રતિબિંબ છે રજૂ કરે છે. એટલે કે અરીસા જેવો કેવો સ્વચ્છ અને સ્પષ્ટ હોવો જોઈએ કે વિજ્ઞાપન પત્રમાં કોઈ ભૂલ ખામી, કોઈ પણ ગેરરીતિ, કોઈ પણ ગેરમાર્ગે દોરનારા નિવેદનો કંઈ પણ હોવું જોઈએ, જે છે એ જ રીતે બતાવવું જોઈએ એમાં. એટલે કે એવું પારદર્શક ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ કે જેથી કરીને અરીસા જેવું આપણે કીધું ને કે જે સ્પષ્ટ એમાં જે હોય એ જ રીતે બતાય છે, તો આ રીતે પારદર્શક છે વિજ્ઞાપન પત્ર હોવું જોઈએ કે જેમાં બધી માહિતી કેવી સાચી અને સ્પષ્ટ બતાવેલી હોવી જોઈએ. તો આ વિજ્ઞાપન પત્રનો અર્થ, વ્યાખ્યા અને મહત્વ વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયો લેક્ચરમાં આટલું રાખીએ અને હવે પછીનું છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું.